હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ગુજરાતી પાઠ 13 ભારતરત્ન ડૉક્ટર આંબેડકર, બે વિડીયોની અંદર આપણે પાઠની ચર્ચા જોઈ ગયા છીએ. હવે આજે ત્રીજો વિડીયો આપણે ભાષ્ય સજ્જતાની ચર્ચા કરવાની છે. મિત્રો, નીચેના શબ્દો વાંચો. છોકરી, દાસી, રાણી, પુત્રી, ચકલી, વાંસળી, છત્રી વગેરે. બીજા શબ્દો છે મોરલો, છોકરો, ઘોડો, વાંદરો, પંખો, ઘડો, ખાટલો વગેરે. છોકરું, કૂતરું, આંગણું, બારણું, રમકડું વગેરે. હવે આપણે જોયું કે આપણે જે એક નંબરના શબ્દો જોયા તેમાં ઈ પ્રત્યય લાગેલો છે. જેમ કે છોકરી, દાસી, તો દરેકમાં ઈ પ્રત્યય છે. જે શબ્દો પાછળ મોટે ભાગે ઈ પ્રત્યય લાગેલો હોય તો તેને સ્ત્રીલિંગ કહેવાય. આ એક બેઝિક વસ્તુ છે કે જેમાં ઈ પ્રત્યય હોય તે સ્ત્રીલિંગ. હવે બીજો નંબરનું જે છે તેમાં શબ્દોમાં ઓ પ્રત્યય લાગેલો છે. જેમ કે મોરલો, છોકરો, ઘોડો. જે શબ્દની પાછળ મોટે ભાગે ઓ પ્રત્યય લાગેલો હોય તો તેને પુરલિંગ કહેવાય. અને ત્રીજામાં આપણે ના શબ્દોમાં ઉ પ્રત્યય લાગેલો છે. જેમ કે છોકરું, કૂતરું. જે શબ્દોની પાછળ ઉ પ્રત્યય લાગેલો હોય તેને નપુંસક લિંગ કહેવાય. એટલે કે લિંગના ત્રણ પ્રકાર છે, સ્ત્રીલિંગ, પુરલિંગ અને નપુંસકલિંગ. તો મિત્રો, આ ખાસ ધ્યાન રાખવાનું કે શબ્દોની જ્યારે ઓળખ આવે કે આ કયા શબ્દો છે તો આપણે આ રીતે પણ યાદ રહેવું જોઈએ. કે ધારો કે શબ્દને લિંગની ઓળખ કેવી, કેવો અને કેવું પ્રશ્ન પૂછવાથી પણ થાય. જેમ કે મોર કેવો, ઢેલ કેવી, તો કેવો, કેવી અને કેવું પ્રશ્ન પૂછવાથી આપણને લિંગની સરળતાથી જાણકારી થાય છે. જેમ કે ચકલી કેવી, ઘોડો કેવો, કૂતરું કેવું. હવે આપણે જે આપેલા શબ્દો છે તેનો, જેમ કે ગાય કેવી, કોઈ પણ પ્રશ્ન છે તેને કેવો, કેવી, કેવું પૂછવાથી બે મહત્ત્વની વસ્તુ ધ્યાન રાખો આ સ્ત્રીલિંગ અને પુરલિંગમાં અને નપુંસકલિંગમાં. જેમ કે ઈ પ્રત્યય લાગેલો હોય તો સ્ત્રીલિંગ શબ્દ આવે, ઓ પ્રત્યય લાગેલો હોય તો પુરલિંગ આવે અને ઉ પ્રત્યય લાગેલો હોય તો નપુંસકલિંગ. આ ઉપરાંત જો આપણને ના ખબર પડે ઉચ્ચાર દ્વારા તો પ્રશ્ન કરવાનો છે કેવી, કેવો અને કેવું. કેવીથી પ્રશ્નનો જવાબ મળે તો તે સ્ત્રીલિંગ છે, કેવો તો પુરલિંગ અને કેવુંથી નપુંસકલિંગ. હવે પિતા, એ પિતા શેમાં આવશે? પુરલિંગ. સૂર્યકિરણ, સૂર્યકિરણ તો એ પુરલિંગ. સૂર્યકિરણ એ નપુંસકલિંગ. કેવું, સૂર્યકિરણ કેવું આવી રહ્યું છે, કિરણ કેવા છે, કેવું છે, તો એ નપુંસકલિંગ. પછી શિક્ષક, પુરલિંગ. પુસ્તક, તો પુસ્તક એ કેવું, તો નપુંસકલિંગ. કુમળી, તો એ સ્ત્રીલિંગ આવશે. એ વિશેષણમાં પણ વપરાય છે. દીકરો, પુરલિંગ. ઉજાસ, પુરલિંગ. ઉજાસ કેવો છે. કિશોર, પુરલિંગ. ભીમરાવ, પુરલિંગ. જ્ઞાતિ, તો જ્ઞાતિ કેવી જ્ઞાતિ, તો સ્ત્રીલિંગ. આઝાદી, સ્ત્રીલિંગ. બાળક, એ નપુંસકલિંગ. બાળક કેવું, પુત્ર, તો એ પુરલિંગ. તો મિત્રો, આ પ્રમાણે તેનું વર્ગીકરણ કરવાનું છે. તો હંમેશા યાદ રાખજો, સ્ત્રીલિંગમાં ઈ પ્રત્યય, પુરલિંગમાં ઓ પ્રત્યય, નપુંસકલિંગમાં ઉ, અને કેવી, કેવો, કેવું પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે છે તે એના પરથી આપણને લિંગની સરળતાથી ખબર પડે છે. ભાષા સજ્જતા તમારે લખીને પૂર્ણ કરવાની છે. આભાર. હવે સ્વાધ્યાયનો વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.